બિપોરજોય સાયક્લોન હવે ગુજરાતના દરિયા કિનારાથી થોડા જ કિલોમીટર દૂર છે અને તેની સીધી અસર ગુજરાતના દરિયામાં જોવા મળી રહી છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના ઓલપાર તાલુકાના દભાડી દરિયા કિનારાના છે, જ્યાં દરિયામાં ખૂબ જ કરંટ જોવા મળી રહ્યો છે। દરિયાના મોજામાં કરંટ જોવા મળતા દરિયાના મોજા છે તે 10 થી 15 ફૂટ ઊંચા ઉછળી રહ્યા છે। આ સાથે જ વાત કરું તો પવનની ગતિમાં પણ ખૂબ જ વધારો થયો છે, તેને જ લઈને છે તે તંત્ર સાબડું બન્યું છે અને તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે। ખાસ વાત કરું તો ઓલપાર તાલુકાના દભાડી દરિયા કિનારામાં જો અસર થાય તો ઓલપાર તાલુકાના 20 થી વધુ ગામોને સીધી અસર પહોંચી શકે છે, તેને જ લઈને 20 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે। આ સાથે સુરક્ષાની વાત કરીએ તો પોલીસ બંદોબસ્ત દરિયા કિનારે ગોઠવી દેવામાં આવ્યો છે। બીજી તરફ દ્રશ્યો બતાવું તો જે દરિયો કિનારો લોક સહેલાણીઓથી ભરપૂર હોય છે તે દરિયા કિનારે લોકોને આવા જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, એટલે કે બિલકુલથી દરિયો છે તે સુમસાન ભાસી રહ્યો છે। તો બીજી તરફ જે તાલુકાના દરિયા કિનારે ગામો આવેલા છે તેઓને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। વહીવટી તંત્ર છે તે એલર્ટ કરેલા ગામના લોકો સાથે સતત સંપર્ક કરી બેઠક કરી રહ્યો છે। સાગર ખેડુઓ હોય, ફિશર વોચમેન ગ્રુપ હોય કે સુરક્ષા દળના જવાનો હોય તેઓની સાથે સતત પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહ્યું છે અને સતત આ બાબતે પણે પણની ખબર લઈ રહ્યું છે। ત્યારે બિલકુલથી હાલ જે દ્રશ્યો છે તે ખૂબ જ ડરાવણા છે, કેમ કે જે દરિયો છે તે ગાંડોતૂર બન્યો છે અને હાલ જે પ્રકારે લોકોમાં દરિયા કિનારે વસતા લોકોમાં પણ ખૂબ જ ચિંતા જોવા મળી રહી છે। તો બીજી તરફ જે વહીવટી તંત્ર છે તે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ દેખાઈ રહ્યું છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, દભાડી, સુરત।